રાજ્યના તમામ લોકોને સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2006માં ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની રચના કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની તમામ ગ્રામ પંચાયત ઈ ગ્રામ કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા અને ઈ ગ્રામની ગાઈડલાઈન અનુસાર ઉમેદવારોની પસંદગી તાલુકા વિકાસ અધિકાર દ્વારા કરાઈ હતી. ઈ ગ્રામ વિશ્વગ્રામની ગાઈડલાઈન અનુસાર VCEને 80%, 10% સરકાર અને 10% ગ્રામ પંચાયતને કામ કરવાનું હોય છે, પરંતુ છેલ્લા 16 વર્ષથી VCE દ્વારા તમામ કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ સરકારી લાભો આપવામાં આવતા ન હોવાને કારણે પગાર વધારો કરવા તથા કમિશન બેઝ પરથી કાઢીને ફિક્સ પગારમાં રાખવા માટે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત VCEને પંચાયત કે અન્ય લોકો દ્વારા ગમે તે રીતે ખોટા ઇસ્યુ ઊભા કરી રાજકીય કિન્નાખોરી રાખીને અથવા તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવે છે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. કચ્છના તમામ VCEને નોકરીમાં રક્ષણ આપવામાં આવે તથા સમાન કામ સમાન વેતન આપવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરી હતી. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે મેક પર ગ્રામ પંચાયતના VCE પ્રશાંતભાઈ ડાભીએ વાત કરી હતી. મારું નામ પ્રશાંત ડાભી, હું મેક પર ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવું છું. આજે અમે કચ્છ જિલ્લાના તમામ VCE અહીંયા કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવલબેન કારા, આપણે વિનોદ ચાવડા સાંસદ સભ્યશ્રી બધાને મળી અને આવેદનપત્ર માટે રજૂઆત માટે કરી છે. અમે છેલ્લા 16 વર્ષથી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવી નામદાર ગુજરાત સરકાર દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના જે બહાર પાડવામાં આવેલી એનામાં જ્યારે VCEને જે ભરતી કરવામાં આવી ત્યારથી જે 1 થી 3 રૂપિયા જેવું કમિશન હતું એને એ કમિશન અત્યારે પણ ચાલુ છે હાલની મોંઘવારીમાં, જે માટે અમે રોજ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને ગુજરાત ઘર સરકાર દ્વારા અમારો પગાર વધારો કરવામાં આવે, પગાર બના ફરવામાં આવે, બરાબર એના માટેની જે અમે રજૂઆત છે. આખા ગુજરાત રાજ્ય VCE મંડળ દ્વારા હડતાલ કરવામાં આવેલી છે. છેલ્લા 6 દિવસથી અમે રોજ હડતાલ ઉપર છીએ, પણ સરકારશ્રી દ્વારા અમારું કાંઈ સાંભળવામાં આવતું નથી. તમામ VCE જે તલાટી કરતાં પણ વધારે કામ કરે છે પંચાયતની અંદર, તો એ લોકોને પગાર કરવામાં આવે. જે અત્યારે પણ જે ગવર્મેન્ટના અધિકારીઓ દ્વારા 1 રૂપિયા જેવું કમિશનનું GR બહાર પાડવામાં આવતું હોય તો એ વાત યોગ્ય નથી. એટલે અમારો પગાર કરો અને કાયમી કરો એવી અમારી માંગણી છે. અમે છેલ્લા 16 વર્ષથી સરકારને અમે રજૂઆત કરીએ છીએ, પણ અમારી સરકાર કોઈ પણ પ્રકારનું વાત સાંભળતી નથી. જ્યારે કામગીરી કરવાની હોય છે ત્યારે અમારા ઉપર દબાણ લાવવામાં આવે છે, પ્રેશર કરવામાં આવે છે, અને જો કામગીરી નથી કરતા તો છૂટા કરવાની ધમકીઓ પણ આપવામાં આવે. હાલ ખેડૂત અધિકારી દ્વારા 1 રૂપિયાનો PM કિસાનના વેરિફિકેશન કરવા જેવું કામગીરી અમને આપવામાં આવે છે. અત્યારે મોંઘવારીના જમાનામાં 1 રૂપિયા ઉપર કામ કરવું એ શક્ય નથી, તો આવી બધી કામગીરી VCE માટે ન કરવામાં આવે. અને કામગીરી જે છે એ કોઈ પણ ફિક્સ નક્કી કરવામાં આવે VCE માટે કે ભાઈ VCE આ કામગીરી કરશે. અત્યારે જન્મમરણ દાખલામાં અમને 3 રૂપિયા કમિશન છે, 7/12માં 3 રૂપિયા કમિશન છે, આવકના દાખલામાં 16 રૂપિયા કમિશન છે. અત્યારે મેક્સિમમ અમારે કમિશન હોય તો 16 રૂપિયા જેવું કમિશન છે, અમે મેક્સિમમ અમને 16 રૂપિયા કમિશન મળે છે. અત્યારે અમારું ગુજરાન ચલાવવું છે એ અમને બહુ આ મોંઘવારીની અંદર બહુ જ કઠિન પડે છે. એટલે અમારો પગાર કરો, કાયમી કરો એવી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો VCEની જે વેદના છે એને અમે લઈ અને ગાંધીનગર જશું અને ગાંધીનગરમાં પણ પ્રોગ્રામ કરશું.